દર્શક મિત્રો, વલસાડ ખાતે હાલ ટોક ઓફ ધ ટાઉન બનેલો મુદ્દો અજાયબી બ્રિજનો. જી હા, સત્યનિજે જે અજાયબી બ્રિજ પર એક અહેવાલ બનાવ્યો હતો એને લઈને સમગ્ર ટાઉનમાં ચર્ચાઓ ચાલી રહી છે. કદાચ વલસાડ શહેર, જિલ્લા સહિત રાજ્યમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે અને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે આ મુદ્દાને. ત્યારે અનેક લોકોએ અમને સંપર્ક કર્યા, દરેકની અમે મુલાકાત લઈશું, એમની પ્રતિક્રિયા જાણીશું. ત્યારે અત્યારે અમારી સાથે છે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ અને હંમેશા લોકોની પડખે ઊભા રહેનારા એવા રાજુભાઈ મરચા. શું કહેવું છે રાજુભાઈનું આ સમગ્ર મુદ્દે, આ બ્રિજ મુદ્દે, એમની પાસેથી એમના શબ્દોમાં જાણીશું. રાજુભાઈ, જણાવો છો આ બ્રિજનો જે મુદ્દો સત્યનિજે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, શું કહેવું છે તમારું આ બાબતે? પહેલે તો બેન સત્ય ડેને અભિનંદન કે વલસાડની અંદર આવા મુદ્દાઓ લોકોની સામે લાવે અને લોકોને જાગૃત કરે ને આના પરથી રાજકીય આગેવાનો, જે કોઈ પોલિટિકલ નેતાઓ હોય, નગરપાલિકાના સભ્યો, પંચાયતના, તાલુકાના, એ લોકોની આંખને કાન ખોલવાનો, એમના માટે આ સત્ય ડેને અભિનંદન. અને આજે દૈનિક પેપરમાં બી છે આ જ મુદ્દો. અને ખરેખર શરમની વાત છે કે એક ભાજપની નેતાની ત્યાં 3 કરોડ 80 લાખ જેવાનો તમે બ્રિજ બનાવી આપતા હોય, બ્રિજ બનાવી આપતા હોય તો વલસાડની અંદર આવા અસંખ્ય મુદ્દાઓ છે. અત્યારે જ મેં હાઈવે પર, નેશનલ હાઈવે પર આવી જ રીતના એક ડીમાર્ટ બની રહ્યો છે, એમના માટે બી 1 કરોડ રૂપિયા ખર્ચે ફૂટવે બનાવી રહ્યો છે કે જે વલસાડને કોઈ જ કામનો નથી. ઘણી જગ્યા પર જ્યાં કોઈ રહીશો રહેતા નથી એમને ડામરના રસ્તા બનાવી આપવામાં આવ્યા છે ઘણી જગાઓ પર. એવી જ રીતે અન્ય જગાઓ પર છે કે જે લોકો ખારા ખબચરામાં જતા છે એમના રસ્તાઓ નથી મળતા. અમને જ મને હમણાં એક દિવસ કોર્ટ પર આ નનકવારાની અંદર બહેનોએ મને કોર્ટની અંદર ઘેરીને કીધું કે રાજુભાઈ, અમારો 15-20 વર્ષથી આજ સુધી રસ્તો બન્યો નથી, અમે રજૂઆત કરી કરીને થાકી ગયા છે ને એ બનતા લગીને ધારાસભ્યની ઘરની બાજુમાં જ આવેલો છે ને જો ભરતભાઈ કહેતા હોય તો હું એમને રૂબરૂ લઈ ગઈને બતાવી આવું. કામ આમાં કોઈનો હું વિરોધ નથી કરતો, ધારાસભ્યોનો વિરોધ નથી કરતો, સંસદ સભ્યોનો વિરોધ નથી કરતો કે કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતો. કેમ કે આ જે કોઈ DPR બનાવે એ અધિકારી બનાવતા હોય છે, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, એની અંદર એને મંજૂરી આપવામાં આવતી હોય તો એ લોકો ત્યાં ગઈને જોઈ કે નહીં કે ભાઈ આજુબાજુમાં લોકો રહેતા છે કે કેમ. આ એક પાર્ટીને કે એક પાર્ટીના લોકોને તમે આ આવો મોટો બ્રિજ બનાવી આપે અને જે કોઈ બિલ્ડર હોય કે એની પાસે તગડી રકમ લઈને તેને ફૂટવે હાઈવે પર બનાવી આપે અને લોકો વિંચિત રહે. આજે તમે મોગરાવાડીના ગંધારાની નારાની હું વાત કરું, 1000 લોકોની અવર જવર, તો એમના માટે આ વહીવટતંત્ર કેમ નથી વિચારતું કે કેટલા વર્ષથી મોગરાવાડી અબ્રામાના લોકો દુઃખી થાય, નાના છોકરાઓની સ્કૂલે જવાનું હોય તો ફરીને જાઓ, અચ્છા એની અંદર પાણી ભરાઈ ગયેલું હોય તો લોકો ફરીને રેલવે સ્ટેશન પરથી જાય તો તેમને રેલવે TTO પકડે, દંડ વસૂલે, 1/2 કલાક 2-2 કલાક બેસાડે, તો એ ધારાસભ્યની ફરજનો એક ભાગ છે. એને વિચારવું જોઈએ કે ભાઈ હું આ મોગરાવાડી આજે કેટલા વર્ષથી તમે એન્જિનિયરને લાવો, કાઠી પુલ બનાવો, છિપ્પાના ગંધારાની હું વાત કરું કે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય તો એમના માટે પુલની વાતો આજે વર્ષોથી ચાલતી છે તો એ વાત કાં આવી નટી. એવી જ રીતના વલસાડની અંદર હું ઓરંગા નદીની વાત કરું કે એને અમે ભરતભાઈને અમે જાતે કીધું, ભરતભાઈ આ ડેવલપમેન્ટની વાત કે ભાઈ પીચિંગ છે એનું ડેવલપમેન્ટ થવું જોઈએ, લોકોને વલસાડને એક સારું એક ફરવા હરવાનું સ્થળ મળે. તિથલ તો આપણે કરી નહીં શક્યા, કલ્યાણબાગ તો આપણે બનાવી નહીં શક્યા, 1 કરોડ રૂપિયા એમાં બી ગયા. મલાનિયા તળાવ ત્યાં તો આપણે બનાવી નહીં શક્યા. હજુ તો એક વાત આવી છે કે મલાનિયા તળાવ પરથી એક બિલ્ડરને તમે જે રીતના તમે વાતો કરતા છે ને કે આ એક ભાજપના નેતાને ને જે બ્રિજ બનાવતા છે ને જે અત્યારે ઉજાગર કર્યું છે ને, તેવી જ રીતે મલાનિયા તળાવ પરથી બી એક બિલ્ડરને ફાયદો કરાવવા ત્યાંથી પાછું ફૂટવેર તો બની જ રહ્યો છે, હજુ એક રસ્તો જાય છે ત્યાંથી, હજુ તળાવની તો વાત જ નથી કરતા. અને જે રાજકીય આગેવાનો છે ને તે તો ખાસ સવાર થઈને બેટરી લઈને આ જ ધંધો શોધે કે કોને ફાયદો કરાવો, કોના માટે રોડ બનાવો, કોના માટે બ્રિજ બનાવો. લોકના પ્રજાના કામ દેખાતા નથી.
પ્રજા ભલે ને એ લોકોને ભળિયાટ કરે, પ્રજા તકલીફમાં હોય, પ્રજા કેર કમર સુધીના પાણીમાં જાય. નગરપાલિકાએ બી ગયા વર્ષે 3.75 કરોડની સમ વોટર ગટર બનાવી, આજે ગટરનું પાણીનો નિકાલ નથી. કેમ નથી તે બી આજે તમને હું કહેતો છું કે જે વલસાડની અંદર મેઇન ગટર મોરાની આવેલી, એમ કહી તો ચાલે, રેલિયાર હોય, છીપારની હોય, તળિયાવાડની હોય, સરકારી હોસ્પિટલની હોય કે દોંડિયા ટેકરાની હોય, એ મેઇન નારા અને મેઇન ગટર સાફ થયેલી જ નથી ને. એને જે પેલી એને હું કહી જે એને પાકી ગટર બનાવવાની, તે અડધું અડધું કામ, એના લીધે શહેરનું પાણી છેલ્લે ત્યાં નીકળતું નથી. ને કોઈ અધિકારી જો આવીને એમ કહેતો હોય કે આ વાત ખોટી છે તો હું આપને ભલે કાડો કિચરમાં ઉતરું, પણ હું એને લઈ ગઈને બતાવું કે ચાલો મેં તમને કામ, આ કેટલા વર્ષથી અમારો પ્રશ્ન છે કે તમે જ્યાં સુધી વલસાડની મેઇન ગટરને રબર સ્ટોનના પથ્થરથી પાકી નહીં બનાવશો તો પછી એમાં નવયુગ બી ડૂબશે, દાના બજાર બી ડૂબશે અને છીપાર બી ડૂબશે અને મોગરાવાળી ગંધારાનું પાણી બી ખાલી નહીં થશે. કેમ? નદી ખાલી હોય છે પણ જે વરસાદી પાણી ત્યાં નિકાલ જ નહીં થાય બેન, તો ત્યાં આગળ કેવી રીતના નદીમાં પાણીનો નિકાલ થવાનો? ને કોઈ અધિકારી કે કોઈ એન્જિનિયર જે લાખો રૂપિયા પગાર લેતા છે એ મારી જોડે આવે ને હું ગામના જાગૃત નાગરિકને બી સાથે લઈ જાઉં, જુઓ આ લોકોનો કારભાર. અને વલસાડના રાજકારણીઓ આટલો મોટો મુદ્દામાં કેમ ચૂપ છે ભાઈ? કેમ એ લોકોના મોડા બંધ છે? કેમ ખોલતા નથી? પ્રજાના કામ નથી દેખાતા? પ્રજા તકલીફમાં છે, મોગરાળીનું નાળુમાં પાણી ભરાય, લોકો હેરાન થતા છે તે નથી દેખાતું. છીપારનો નાળો બંધ છે, હાઈવે પર જાઓ તો હાઈવે ચોક અપ, કલાક કલાક ઓવરબ્રિજથી લોકો લાઇનમાં ને ટ્રાફિકમાં ફસેલા, ત્યાં ચૂપ. સ્કૂલના છોકરા નથી જઈ શકતા, ટાવરના વેપારી દુઃખી, દાના બજારના વેપારી દુઃખી, વલસાડના નાના માણસો દુઃખી, તો મજા કોણ કરતું છે? આ બિલ્ડર લોકો અને આ માલાતાજુર લોકો કે જેમની પાસે તગડી રકમ લેવામાં આવે ને આવા કામ મંજૂર કરાવીને એ લોકોને લાખો રૂપિયાનો અને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા. અચ્છા, ફાયદો થયા બાદ બી આ જોઈને સત્ય દે કે જે દૈનિક પેપરમાં આવે, ગુજરાત સમાચાર, સંદેશ કે બધા પેપરોમાં, તો બી તમે છો? તો ભાઈ કામ કેવી રીતના કરાવવા? અને જે બોલે, જે ઉજા કરાવે, તેની પછાડી લાગી જવાનું કે તેને કેસ કરો. અરે ભાઈ, તમે લોકોના પ્રજાના મત લઈને ચૂંટાઈને ગયેલા છે, પ્રજા માટે તમે ગયેલા છે, આવા લોકોના માટે નથી ગયેલા, ખિસ્સા ભરવાના લોકોના માટે નથી ગયેલા. નગરપાલિકામાં 42 સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકો પંચાયતના સભ્ય, ખાલી વોટ જ લેવા જવાના, બોલવું નથી? કેમ? આમાં બધાનો ભાગ, લૂંટ કે ખાઓ, બાટ કે ખાઓ, કરો. તુમારી બી છો, મેરી બી છો. અને પ્રજા તો એવું માફ કરજો, પણ ખરેખર વલસાડની પ્રજા બી જાગૃત નથી. હવે તે બી કંટાળી ગયા છે કે બોલે કીએ કોને રજૂઆત, અમે અરજી લખીએ તો અરજીનો જવાબ બી નહીં આવે. આજે મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે અમારી શાકભાજી માર્કેટ આજે 1.5 વર્ષથી તૂટેલી છે, 1.5 વર્ષ થવા આવ્યું. આજે કોઈ પણ ધારાસભ્ય હોય કે વલસાડના વિસ્તારના સભ્યો હોય, એ લોકોને કોઈને રસ નથી. હજારો લોકો હેરાન થતા છે. સરકાર શું ગ્રાન નથી આપતી? ગ્રાન આપતી છે, રૂપિયા આપ્યા છે, અધિકારી કામ કેમ નથી કરતા? કંઈને કંઈ બહાના કરીને ફેરવે. તમે નવાઈ ન પામતા કે થોડા દિવસમાં એમની કહી તો સારું કે અહીંયા મોલ બનાવીએ ને તમે હાઈવે પર જાઓ. આ જ આ લોકોનો ધંધો છે, ખિસ્સા ભરો. ને અમે કેમ બેન, અમારે કેમ બોલવું પડે કે લોકોના કામ અમને દેખાતા છે, લોકો હેરાન થતા છે, અમને બી કંઈ આ રોજ રોજ આ લોકોના માટે બોલવું કરવું બોલવું પ્રસન્ન. પણ બેન, જે કામ આંખ મેરે છે એ જો નહીં બોલાય, પ્રજાના માટે નહીં લડાતું હોય ને નહીં બોલાતું હોય, તો પછી લોકની ઘેરે આપણે વોટ માંગવા જ નહીં જવાનું. ભિખારી જેવા આપણે વોટ માંગવા ગઈએ ને પછી જો એમના કામ નહીં કરીએ તો એનાથી શરમનાક વાત કોઈ નહીં. ને સરકાર જો રૂપિયા મોકલતી હોય ને પછી તમે આવા જ લોકોના કામ કરવા હોય તો તાકીદે સભ્ય હોય તો સભ્ય પર જવું જોઈએ, એન્જિનિયર હોય તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ, ને ધારાસભ્ય હોય તો એના પર બી આ ખુલાસો માંગવો જોઈએ કે આ કઈ ગ્રાન્ટમાંથી ને કયા, ને ધારાસભ્ય ચોખ્ખો હોય તો એને એન્જિનિયરની બોચી પકડવી જોઈએ કે આ કોના કહેવાથી કામ મંજૂર કર્યું. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.